नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय विज्ञान टेक्नोलॉजी जेमा पाठ 8 कोष रचना अने कार्यों जोईशुं। चालो विद्यार्थी मित्रों, आपणे शुरू करिए प्रकरण 8 कोष रचना अने कार्यों। तमे आगळ अभ्यास करी चूक्या छो के आपणी आसपासनी वस्तुओ का तो सजीव छे के निर्जीव, बराबर। आपणी आजूबाजू घणी बधी एवी वस्तुओ छे के जे सजीव होय छे के निर्जीव होय छे। साथे तमने ए पण याद हशे के बधा सजीव केटलाक मूलभूत कार्यो करे छे। शुं तमे आ कार्योनी यादी बनावी शको छो? तो विविध अंगोना समूह जुदा जुदा कार्यो करे छे जे तमे सूचिबद्ध कर्या छे। दरेक अंगोना जे समूह छे એ દરેક અંગ જુદા જુદા કાર્યો કરે છે। આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે। રચનાત્મક મૂળભૂત એકમ વિશે આપણે જે અભ્યાસ કરવાનો છે તેને આપણે કોષ કહીશું। કોષની સરખામણી આપણે ઇન્ટો સાથે કરી શકીએ છીએ। જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે, બરાબર। કે આપણે જેમ એક ઈંટ ચણીને બીજી ઈંટ, એવી રીતે ઈંટ ઉપર ઈંટ અલગ અલગ રીતે ગોઠવણી કરીએ છીએ અને આખી ઇમારત બને છે, તેવી જ રીતે અલગ અલગ વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને દરેક સજીવનું શરીર નિર્માણ થાય છે। ચાલો હવે આપણે જોઈએ કોષની શોધ કેવી રીતે થઈ તે જોઈએ। રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો। બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો। તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ। તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો। ચાલો આગળ જોઈએ। તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા। હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું। હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા। સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાય। રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ। તો આ વધારે વિવિધ વર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકલ મદદથી શક્ય થઈ શક્યું છે। ચાલો હવે આપણે કોષ વિશે આગળ ભણીએ। ઇમારત માટે ઈંટ તેમજ સજીવોના કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે, બરાબર। કે જેમ ઇમારત માટે ઈંટ, તેવી રીતે સજીવો માટે કોષ, તે બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે। નિર્માણમાં એક સામાન્ય ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, બરાબર ને। કે ઇમારતનું આપણે નિર્માણ કરવું હોય તો એક સમાન ઈંટનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની અંદર આપણે અલગ અલગ ડિઝાઇન આપી શકીએ છીએ, આકાર આપી શકીએ છીએ અને કદ તેનું અલગ અલગ હોય છે। તે પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષના બનેલા છે। દરેક સજીવો દેખાવે કદમાં અલગ અલગ હોય છે, એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવનો મૂળભૂત એકમ તો કોષથી જ બનેલો હોય છે। નિર્જીવ ઇંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે। અહીંયા પહેલી કહે છે, મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે। શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષોના એક સમૂહનો છે? તો અહીં આગળ જોઈએ આપણે
કે અહીંયા ઈંટોની દિવાલ તમને દેખાડેલી છે, તેનો મૂળભૂત એકમ તો એક ઈંટ જ છે, બરાબર ને? એક ઈંટથી આ સંપૂર્ણ દિવાલ ચણેલી છે. અને બાજુમાં છે ડુંગળીનું પડ, તે પણ ઘણા બધા કોષોનું બનેલું છે. મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે વડે જોઈ શકાય છે. મરઘીનું ઈંડું એક કોષનું છે અને તે કદમાં મોટું હોવાથી તે આપણે નરી આંખ વડે પણ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ 8.3. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે તે જોઈએ. તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. વૈજ્ઞાનિકો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેનાથી નાની વસ્તુઓ મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે, તે આકાર કદમાં વિભિન્ન હોય છે, બરાબર? તેમના આંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો આપણે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ કે હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? તો આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે, બરાબર? આપણે અંદાજો પણ લગાવી શકતા નથી. તે સંખ્યા એટલી બધી અબજો અને ખરવોમાં હોય છે, અબજો કરતાં પણ વધુ. તો મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અને પ્રકારના કાર્યો પણ કરે છે. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય છે. ચાલો આગળ જોઈએ. અહીં જે સજીવોમાં શરીર 1 થી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે સજીવનું શરીર 1 કરતાં વધુ કોષોનું બનેલું હોય તેને આપણે બહુકોષીય સજીવ કહીએ છીએ. નાના નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી તેમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. કે જેનું અબજો કરતાં પણ વધુ કોષો છે તેવા સજીવનું શરીર પણ ચાલુ તો 1 કોષથી જ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. આકૃતિ 8.3 એ અને બીને જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. 1 કોષ ધરાવતા સજીવોને 1 કોષીય સજીવ કહે છે. આપણે આગળ જોયું કે 1 કરતાં વધુ કોષોના બનેલા સજીવને આપણે બહુકોષીય સજીવ કહીએ છીએ, જ્યારે ફક્ત એક જ કોષના બનેલા સજીવને આપણે 1 કોષીય સજીવ કહે છે. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે અમીબા અને પેરામિસિયમ, જે 1 જ કોષનું બનેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે અહીંયા 1 કોષી સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે. એવું નથી કે બહુકોષીય સજીવ જ બધી ક્રિયાઓ કરે છે. જેમાં 1 કોષ ધરાવે છે તે પણ આવશ્યક ક્રિયાઓ બધી જ કરે છે કે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. 1 કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવની જેમ 1 કોષી સજીવ અમીબા તે પણ શ્વસન કરે છે, ઉત્સર્જન કરે છે, વૃદ્ધિ પામે છે, પ્રજનન કરે છે, બરાબર? તો બહુકોષી સજીવોમાં પણ બધા જ કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના સમૂહ પેશીઓના નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. શિક્ષક અમીબા તેમજ પેરામિસિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે છે અને તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવો પણ બતાવી શકે છે. હવે આગળ આપણે જોઈએ કોષોના આકાર, શેપ ઓફ સેલ્સ. આકૃતિ 8.3 એને જુઓ. તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને જુઓ. તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો?
तो तमे कही शकशो कि तेनो आकार अनियमित छे, बराबर ने? कि आपणे अमीबाने जोयो तेनो कोई प्रकार निश्चित देखातो नथी, अनियमित छे। वास्तवमां अमीबानो कोई निश्चित आकार होतो ज नथी, કે તે તેના આકાર સતત બદલે છે। તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોને અવલોકન કરો, કે જે તે શરીરમાંથી બહાર નીકળે છે અલગ અલગ લંબાઈના પ્રવર્ધો તેને અવલોકન કરીશું, કે જે તેના ખોટા પગ કહે છે। જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો કે આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને પછી પાછા અદ્રશ્ય થઈ જાય છે। અહીં પહેલી કહે છે, પોતાનો આકાર બદલવાથી અમીબાને કયો લાભ થાય છે? તો અહીં તે આપણે જોઈશું। તો અહીંયા અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં મદદ કરે છે અને ખોરાક સંગ્રહ કરવામાં પણ મદદ કરે છે। મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેત કણો પણ એક કોષીય રચનાનું ઉદાહરણ છે, કે મનુષ્યના શરીરની અંદર જોવા મળતા શ્વેત કણો તે પણ એક કોષીય છે, જે પોતાનો આકાર બદલી શકે છે। શ્વેત કણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે। તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોના આકાર કેવો હશે? તો આકૃતિ 8.4 ABC મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેવા કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે। તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે। કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે। કેટલાક કોષો લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે। તેઓના આકાર ત્રાકાકાર હોય છે। ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે। કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ। ચેતાકોષો સંદેશાને પ્રાપ્ત કરી તેનું વહન કરે છે। શું કરે ચેતાકોષો? સંદેશો પ્રાપ્ત કરે છે અને પછી તેને આગળ પહોંચાડે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સંનિયમનનું કાર્ય થાય છે। ચાલો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેના આકાર પ્રદાન કરે છે? તો કોષોના જુદા જુદા ભાગો કે એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે। આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે। વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ હોય છે, જેને કોષ દિવાલ કહે છે। વનસ્પતિ કોષમાં તેનાથી એક વિશેષ પ્રકારની એક આવરણ હોય છે, જેને આપણે કોષ દિવાલ કહીશું। તે કોષોને આકાર તેમજ દૃઢતા પ્રદાન કરે છે। બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે। હવે આપણે જોઈએ કોષોનું કદ। સજીવોમાં કોષોનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે છે। યાદ રાખજો, સજીવોમાં એક કોષનું કદ કેટલું છે કે 1 મીટરનો 10 લાખમો ભાગ, માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે। પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખ વડે જોઈ શકાતા નથી, તો તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા તો વિવર્ધન કરીને જોવામાં આવશ્યક છે। સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે, અને સૌથી મોટો કોષ સામૃગનું ઈંડું છે। તેનું કદ 170 mm × 130 mm હોય છે। યાદ રાખજો, સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, અને સૌથી મોટો કોષ સામૃગનું ઈંડું છે, જેનું કદ 170 mm × 130 mm છે। ચલો આગળ જોઈએ પ્રવૃત્તિ 8.2। મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો,
તમને શું દેખાશે? તો એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટરાઈને આવેલો છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકાળવાથી ઘટ્ટ ભાગમાં પરાવર્તિત થઈ જાય છે. પીળો ભાગ જર્દી છે. આ એક કોષનો ભાગ છે, તેને માઇક્રોસ્કોપ પણ વગર પણ જોઈ શકાય છે. તો અહીં પહેલી કહે છે, શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? તો આગળ જોઈએ કે કોષોનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. કંઈ કોષોનું કદ પ્રાણી કે પછી વનસ્પતિના કોષ સાથે કોઈ સંબંધ હોતો નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. કોષોના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. તે ઉર્મી વેગના સ્થળાંતરણનું વહન કરે છે. ચલો આગળ જોઈએ. કોષની રચના અને કાર્યો. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભાગ મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા પ્રકારના વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો છે કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે, બરાબર? આ એટલે જ આપણે પર્ણને વૃક્ષોનું વનસ્પતિનું રસોડું કહીએ છીએ. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. ચાલો આગળ. કે જેને પેશી કહે છે, નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. જીવન સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. હવે કોષોના ભાગો જોઈએ. પહેલું છે કોષરસ પટલ. કોષોના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની પણ હોય છે અને તેના અવરજવર માટેનું પણ નિયમન કરે છે. ચલો આગળ જોઈએ. 8.3. કોઈપણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદ કે કોષ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી આ પાતળા પટલને તેની ઉપર મૂકો તો પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકે છે. હવા એ પટલ મિથિલિન બ્રુ વડે અભિરંજિત કરો અને તેના ઉપર કાચની ક્લિપ સ્વિચ મૂકો અને ધ્યાન રાખો કે કવચની ક્લિપ સ્વિચની અંદર હવાના પરપોટા રહી ન જાય. આગળ ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો અને તેની આકૃતિ સરખામણી નામ નિર્દેશન કરો. ચલો આગળ જોઈએ કે ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે, જે વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસના વચ્ચે જેટલી જેવો પદાર્થ આવેલો હોય તેને કોષરસ કહે છે. અહીં ડુંગળીના પડનું અવલોકન કરેલ છે. ચલો આગળ જોઈએ. તો અહીંયા બૂજો કહે છે, હું જાણવા માગું છું કે વનસ્પતિ કોષોના કોષની દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? તો આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છે કે કોષરસ પટલ કોષોને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં
કોસરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોસ દિવાલ કહે છે. કોસરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ થાય છે. આગળ, કારણ તે સ્થાન બદલી શકતી નથી, આવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી. એવી જ રીતે તમે ટ્રેડેસ્કેનિયા ઇલોડિયા અથવા રાઈઓના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને અવલોકન કરી શકો છે. તો અહીં પહેલીએ બુજોને પૂછ્યું કે શું તે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકે છે, તો તે પણ આપણે જોઈએ. ચાલો આગળ જોઈએ. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યા ઉપર ધ્યાન આપ્યું, તેને રસધાની કહે છે. જે ખાલી જગ્યાઓ દેખાય તેને આપણે શું કહીશું? રસધાની. તો ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની નાની રસધાનીઓ હોય છે અને મોટી મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ટ્રેડેસ્કેનિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણ કોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, તેને આપણે રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગના હોય છે, તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, તેને હરિદ્રવ્ય કહીએ છીએ. કે અલગ અલગ રંગના રંજક કણો આવેલા છે, તેમાંથી લીલા રંગના હોય તેને આપણે હરિદ્રવ્ય કહેવામાં આવે છે. અને લીલા રંગના રંજક કણને હરિત કણ કહેવામાં આવે છે. તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે અને જેમાં હરિત કણ છે, હરિદ્રવ્ય છે, તે પર્ણોને લીલો રંગ આપે છે, જે આપણને તમને યાદ હશે. ચાલો આગળ જોઈએ. પર્ણના હરિત કણમાં આવેલ હરિદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. આપણે અગાઉ પણ ભણી ગયા છે કે પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તો હરિત દ્રવ્યના કારણે. આગળ જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. સરખામણી કરીએ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની આપણે તુલના કરી શકીશું. આકૃતિ 8.7 એ બીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ વિભિન્નતાની યાદી બનાવીએ અને કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોના ઉલ્લેખ કરવામાં આવેલ છે, તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ કરી શકો છો. તો ચાલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં, જેમાં કોષરસ પટલ વનસ્પતિ કોષમાં કોષરસ પટલ છે, હાજર છે, અને પ્રાણી કોષમાં કોષરસ હાજર છે. અને આગળ જોઈએ કોષ દિવાલ. તો આપણે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોઈશું, તે પણ હાજર છે, અને પ્રાણી કોષમાં કોષ દિવાલ તે પણ ગેરહાજર છે, તેમાં કોષ દિવાલ નથી. ચલો કોષ કેન્દ્ર જોઈએ કે કોષ કેન્દ્ર બંનેમાં હાજર છે. અને કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર પટલ પ્રાણી વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં જોવા મળતું નથી. ચલો કોષરસ આપણે બંનેમાં જોઈ શકીએ છીએ. ચલો આગળ રંજક કણ. આની અંદર આપણને રંજક કણ આપણને જોવા મળતું નથી, જ્યારે રસધાની એ બંનેમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આપણને જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં આપણે સંપૂર્ણ પાઠમાં શું ભણ્યા તે આપણે જોઈએ છીએ.
બધા સજીવો નાના ભાગના બનેલા હોય છે, જેને અંગો કહે છે. કે દરેક સજીવો નાના નાના ભાગના બનેલા હોય છે તેને આપણે અંગો કહીએ છીએ. અંગો અત્યંત નાના ભાગના બનેલા હોય છે. આપણા જે અંગો છે તેનાથી પણ અત્યંત નાના ભાગના બનેલા હોય છે. તો સજીવોના નાનામાં નાનો જીવંત એકમ કોષ છે, જેને આપણે કોષ કહીશું. સૌ પ્રથમ ભૂચમાંથી કોષની શોધ 1665માં રોબર્ટ હુકે કરી હતી. કોષ વિવિધ આકાર અને કદમાં જોવા મળે છે. કોષનો વિવિધ આકાર અને કદ જોવા મળે છે. કોષોની સંખ્યા સજીવ સજીવ પ્રમાણે ભિન્ન જોવા મળે છે, કે કોષોની સંખ્યા દરેક સજીવમાં અલગ અલગ જોવા મળે છે. કોષોની સંખ્યા સજીવ સજીવ પ્રમાણે આપણને ભિન્ન જોવા મળે છે. કેટલાક કોષો નરી આંખે પણ જોઈ શકાય છે, ઉદાહરણ તરીકે મરઘીનું ઈંડું. કેટલાક એવા કોષ છે કે જે આપણે આપણા આંખ વડે જોઈ શકીએ છીએ, ઉદાહરણ તરીકે ઈંડું, જે ઈંડાને આપણે જોઈ શકીએ છીએ. તો કેટલાક સજીવો એક કોષી, જ્યારે કેટલાક સજીવો ઘણા બધા કોષના બનેલા હોય છે. એક કોષી સજીવોમાં એક જ કોષ છે જે બધા જ કાર્યો કરે છે. એક કોષી સજીવમાં એક જ કોષ હોય જે દરેક કાર્યો કરે છે, જ્યારે બહુકોષી સજીવમાં વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા સંપૂર્ણ કામ થાય છે. કોષોના ત્રણ મૂળભૂત ભાગ હોય છે, જેમાં કોષરસ પટલ, કોષરસ જેમાં નાની નાની સંરચનાઓ જોવા મળે છે, અને કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષરસથી અલગ પડે છે. કોષો કે જેમાં કોષ કેન્દ્રનો યોગ્ય વિકાસ ન થયેલ હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, તેને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. આગળ જોઈએ. વનસ્પતિ કોષો એ પ્રાણી કોષો કરતાં ભિન્ન હોય છે. આપણા વનસ્પતિ કોષો એ પ્રાણી કોષો કરતાં ભિન્ન હોય છે, કારણ કે તેમાં કોષરસ પટલને ફરતે કોષ દિવાલ હોય છે. બરાબર. રંગની સંરચના કે જેને રંજક કણ કહે છે, તે માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. લીલા પ્લાસ્ટિક જેમાં હરિત દ્રવ્ય જોવા મળે છે, તેને હરિત કણ કહે છે. વનસ્પતિ કોષમાં એક મોટી કેન્દ્રીય રસધાની આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાની નાની રસધાનીઓ આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ સંપૂર્ણ પાઠ સમાપ્ત થાય છે. આગળનો પાઠ આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.